નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે જોવાના છે અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારી એકમ કસોટી લેવાનાર છે તેમાં તમારું ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિષય મનોવિજ્ઞાન કુલ ગુણ છે પચીસ અને સમય રહેશે એનો મિત્રો એક કલાક ઓકે અને બાળકો આ પેપર તમારું સત્યાવીસ તારીખના રોજ લેવાશે તો મિત્રો આપણે સોલ્યુશન જોવા પહેલાં તમે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાઇકનને પ્રેસ કરો અને તમારા મિત્રને પણ શેર કરજો મિત્રો વિડીયોને પણ લાઇક કરો ઓકે ચાલો આગળ જોઈએ પ્રશ્નો ચાલો મિત્રો સેક્શન એ છે સંવેદન એટલે શું બરાબર ચેતનાત્મક અનુભવ પ્રત્યક્ષીકરણ જાગૃતતા જ્ઞાનાત્મક અનુભવ કયો આવશે એમાં તો મિત્રો એનો જવાબ તમારો આવશે જ્ઞાનાત્મક અનુભવ ઓકે ચાલો આગળ જોઈએ દ્વિનેત્રીય વિષમતા એટલે શું બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે બે આંખો ત્રાસો દેખાય બંને આંખોથી ન દેખાવ તે કે એક આંખે બેવડું દેખાવું તે મિત્રો એનો જવાબ તમારો આવશે બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે ઓકે ચાલો આગળ કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે એલિઝાબેથ હર્લોક હેનિંગ ફ્રોઈડ જેબી વોટસન ઓપ્શન અમારી કયો ઓપ્શન આવશે મિત્રો તો એનો જવાબ આવશે હેનિંગ ઓકે ચાલો આગળ જોઈએ કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાટ ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે સાહજિક ગેરવર્તન અનુકરણાત્મક વર્તન કે શિક્ષિત વર્તન તો મિત્રો એમાં તમારો જવાબ આવશે સાહજિક વર્તન કહેવાય ઓકે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું તે શું કહેવાય વિલોપન ઉદ્દીપક ભેદભોડન ઉદ્દીપક સામાન્યકરણ કે ઉદ્દીપક ઉદ્દીપકનું જોડાણ તો એમાં તમારો જવાબ આવશે વિલોપન આવશે ઓકે ચાલો આગળ જોઈએ સેક્શન બી મિત્રો આ પ્રશ્ન તમે જોઈ લેવો એનું સોલ્યુશન આપણે નીચે જોઈએ ત્યાર પછી સેક્શન સી ઓકે બરાબર અને સેક્શન ડી છે અહીંયા સેક્શન ઈ છે એનો એક સવાલ અહીંયા તમને આપેલો છે તો મિત્રો આનું આપણે સોલ્યુશન જોઈએ ઓકે તો મિત્રો પહેલો પ્રશ્નનો જવાબ હતો શીખેલ પ્રતિક્રિયા લુપ્ત એટલે વિલોપન મિત્રો પહેલો પ્રશ્ન શું હતો વિલોપન એટલે શું તો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે વિલોપન કોહલરી ચિમ્પાંજી પર આંતરસૂઝના પ્રયોગ કેનેરી ટાપુ ઉપર કરેલા હતા કયા ટાપુ ઉપર કરેલા હતા તો એનો જવાબ આવશે કેનેરી ટાપુ પર કરેલા કારક અભિસંધાનમાં જ્યારે પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે ત્યારે વિલોપનની ક્રિયા જોવા મળે છે કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પાકી શકાય છે ઓકે ત્યાર પછી ઉડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતો આ પ્રમાણે છે અનેત્રીય સંત એકનેત્રિય સંકેત અને દ્વિનેત્રિય સંકેત ઓકે ચાલો મિત્રો ત્યાર પછી વિભાગ સી આવે છે સ્ક્રીનરના મઠ પ્રમાણે પ્રબલન આપવાથી પાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે સ્કીનરે આ માન્યતાની પ્રાયોગિક ધોરણે ચકાસણી કરવા માટે એક સમસ્યા પેટીની રચના કરી જે સ્ક્રીનર બોક્સ તરીકે ઓળખાય છે સમસ્યા પેટીમાં એક સંચય બોક્સમાં અન્ન ગુત્તિકા રાખવામાં આવી છે સંચય બોક્સને પેટીની નીચે તરફ આવેલા હાથોને એક તાર અને સળિયાની મદદથી એવી રીતે જોડવામાં આવ્યા છે બરાબર

ઉપજવાની સંભાવના પહેલા કરતા વધુ જોવા મળે છે ઓકે તો મિત્રો ત્રીજો પ્રશ્ન છે તમારો વ્યક્તિ જયારે કોઈ પણ ઉદીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પ્રબલન પરિબળ જવાબદાર હોય છે કારણ કે વ્યક્તિ કોઈપણ પ્રકારની પ્રેરણા ઈચ્છા લક્ષ્ય ઉદ્દેશ્ય કે મનોવૃત્તિની પ્રેરિત થઈને જ કોઈ વસ્તુ કે વ્યક્તિ પર તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે વર્તમાનપત્રમાં અનેક પ્રકારના સમાચારો માહિતી અને જાહેર ખબર હોય છે પરંતુ તમારી કે વ્યક્તિને જેવી પ્રેરણા હશે તેવા સમાચાર વાંચશે દાખલા તરીકે નોકરી મેળવવાની ઈચ્છા રાખનાર નોકરીની જાહેરાત વાંચશે ક્રિકેટમાં રસ ધરનાર વ્યક્તિ ક્રિકેટના સમાચાર વાંચશે આમ ધ્યાન પ્રેરણાત્મક છે ઓકે ચાલો આગળ જોઈએ વિભાગ વિભાગડીનો શાસ્ત્રીય અભિસંધાનની જેમ કારક અભિસંધાનમાં પ્રયોગ ઉંડરે પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેટ પાડતા શીખવવામાં આવે છે કે પ્રયોગ દરમિયાન પ્રકાશની હાજરીમાં જો ઊંડર હાંઠો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત થતી નથી પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઊંડર હાંઠો દબાવવાની ક્રિયા કરે તેને અન્નગુટિકા પ્રાપ્ત ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું પ્રયોગ દરમિયાન થોડા પ્રયત્નોને અંતે ઉંડર પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેટ પાડતા શીખી લે છે તેથી ઊંડર હવે ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાંઠો દબાવવાની પ્રક્રિયા કરે છે ઓકે આ આપણો હતો પહેલો પ્રશ્ન બરાબર ત્યાર પછી આવે છે બીજો બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થો વ્યક્તિની ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્રપ્રદેશ કહે છે અને જે પદાર્થો ચેતનાના સ્પષ્ટપણે હાજર ના હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે ક્યારેક પ્રદેશ કેન્દ્રપ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતા રહે છે રૂબિનના કપની આકૃતિમાં ઘડીકમાં કાળા રંગના બે ચહેરા તરફ ધ્યાન જાય તો ઘડીકમાં સફેદ દીવ આકારની આકૃતિ પર તરફ ધ્યાન જાય છે બરાબર મિત્રો આ હતો આપણો બીજો પ્રશ્ન પ્રદેશની દ્રષ્ટિ નેત્રપટ પર પડે છે બરાબર નેત્રપટ સપાટ છે પરંતુ પર્યાવરણના પર્યાય પદાર્થ લંબાઈ પોળ અને ઊંડાઈ અથવા અંતરમાં દેખાય છે તેમાં જુઓ અંતર વાયુગટ પારદર્શન ત્યાર પછી રેખીય પરિક્ષેપીય બરાબર મિત્રો આ દરેક પ્રકારના તમને પ્રશ્નો બરાબર મુદ્દા દેખાય છે એ મુદ્દામાં તમે જોઈ શકો છો પ્રકાશ અને છાયા ત્યાર પછી ચિત્રકારો નાટ્ય નિર્દેશકો દૂર બતાવવામાં પ્રકાશ અને છાયાનો ઉપયોગ કરે છે ત્યાર પછી સાપેક્ષ સ્કર્ટ કોઈપણ પદાર્થના સરખામણી દ્રષ્ટિ કે નાનો દેખાડો હોય તો તેને દૂર છે અને મોટો દેખાડો હોય તો તે નજીક છે એમ માનવામાં આવે છે સપાટીની તરે અને ધાળ એટલે સપાટીના આવતો ધીમું પરિવર્તન સપાટીમાં આવતા ચઢાણ કે ઉતરાણ દૂરનો સંકેત પૂરો પાડે છે સપાટી જેમ નજીક હોય તેમ ખાડા તકલા જોઈ શકાય પરંતુ જેમ અંતર વધતું જાય તેમ સપાટી એક સરખી બનતી જાય છે આમ સપાટીની તરે અને વસ્તુના અને અંતરના પ્રત્યક્ષીકરણમાં ભાગ ભજવે છે અંતર અને ઊંડાઈ બરાબર ચલો ત્યાર પછી મિત્રો આગળ તમે જોઈ શકો છો શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે પ્રયત્નો દરમિયાન ભૂલો થાય છે બરાબર જે પ્રયત્નો નિષ્ફળતા મળતી હોય તેવા પ્રયત્નો છોડી દેવામાં આવે છે મિત્રો આ હતો સવાલ બરાબર એ ઘણો લાંબો છે આપણે થોડુંક સ્ક્રોલ કરી લઈએ તમે જોઈ શકો છો તમે મિત્રો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ત્યાર પછી આગળ આવે છે ધ્યાન આકર્ષિત કરનારા આંતરિક નિરીકો નીચે પ્રમાણે છે રસ જરૂરિયાત ટેવ શિક્ષણ મનો શારીરિક સ્થિતિ ઓકે મિત્રો આ પાંચ છે બરાબર મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવનારા દરેક પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે થેન્ક યુ